नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 अर्थशास्त्र विषय में प्रकरण 5 गरीबी आ चेप्टर नी आपणे समझूती मेळवी रहिया छीए। आजे आपणे क्वेश्चन 7 भारत में गरीबी माटेना जवाबदार अन्य कारणों समझाओ आ प्रश्न नी बात करवी छे। बोर्ड परीक्षा में आ प्रश्न 3 गुण में पूछाई सके। गरीबी माटेना जे जवाबदार कारणों छे एमां अगाउ आपणे गरीबी माटेना ऐतिहासिक कारणों जोई गया, ग्रामीण गरीबी माटेना जवाबदार कारणों जोया, गरीबी माटेना जवाबदार आर्थिक कारणों, गरीबी माटेना जवाबदार सामाजिक कारणों एनी पण चर्चा थई। आजे आपणे गरीबी माटेना जवाबदार अन्य कारणों नी वात करीए। गरीबी माटे जवाबदार अन्य कारणों में मुख्य 3 कारणों छे, 3 परिबळों छे। क्या 3 परिबळों, क्या 3 कारणों? 1 युद्ध, 2 मुद्दों संरक्षण खर्च में वधारो, 3 मुद्दों खामीयुक्त नीतिओ। आ अन्य कारणों गरीबी माटे जवाबदार अन्य कारणों में क्या 3 मुद्दा? युद्ध, संरक्षण खर्च में वधारो अने खामीयुक्त नीतिओ, जेमां आपणे सौथी पहेलो मुद्दो युद्ध एना विषेनी चर्चा करीए। बधाने ख्याल छे કે ભારતે આઝાદી પછી પાડોશી દેશો દુશ્મન નંબર 1 પાકિસ્તાન અને દુશ્મન નંબર 2 ચીન, આ બંને પાડોશી દેશો સામે યુદ્ધનો સામનો કરવો પડ્યો છે। 1962માં ચીન સામે યુદ્ધ થયું હતું। 1965, 1971 અને 1999 આ વર્ષોમાં ભારતે પાકિસ્તાન સામે યુદ્ધ કર્યું હતું। એટલે અવારનવાર આ પ્રકારની સ્થિતિ ભારતમાં સર્જાય છે અને સરહદ ઉપર પાકિસ્તાન અને ચીન સામે જે નાના મોટા છમકલાઓ થાય છે યુદ્ધ માટેના, એ તો બધા અલગ છે। એટલે વર્ષોથી આ સ્થિતિ રહી છે। એટલે આઝાદી પછી ભારતે પાડોશી દેશો પાકિસ્તાન અને ચીન સામે હર હંમેશ યુદ્ધનો સામનો કરવો પડ્યો છે। વર્તમાનમાં પણ ચીન સાથે આ પરિસ્થિતિ આપણે જોઈએ છીએ। હવે યુદ્ધની જ્યારે સ્થિતિ હોય ત્યારે યાદ રાખજો, અછત ધરાવતા સંસાધનો અને અછત ધરાવતી શસ્ત્ર સામગ્રી એના ઉત્પાદન અને આયાત માટેનો ખર્ચ વધારવો પડે। જેમ કે ભારતની અત્યારે ચીન સામે જે યુદ્ધની સ્થિતિ છે, એટલા માટે જ ભારતે રશિયા પાસેથી લડાકુ વિમાનોની ખરીદી માટેનો ઓર્ડર આપી દીધો છે, ફ્રાન્સ પાસેથી લડાકુ વિમાનોની ખરીદી માટે, તેમજ અમેરિકા પાસેથી ડ્રોન ખરીદવા બાબતે વાતચીત ચાલે છે। તો યુદ્ધની જ્યારે સ્થિતિ હોય ત્યારે અછત ધરાવતા સંસાધનો, અછત ધરાવતી શસ્ત્ર સામગ્રી એના પાછળનો ખર્ચ કરવો પડે, ખર્ચ વધારવો પડે। આવી સ્થિતિ જ્યારે હોય ત્યારે ભારત સરકારે જાહેર ક્ષેત્રો પાછળ થતું મૂડીરોકાણ ઘટાડી દેવું પડે, જરૂરિયાતની ચીજવસ્તુઓ અને સેવાઓના ઉત્પાદન પાછળનું મૂડીરોકાણ ઘટાડી દેવું પડે, કારણ કે યુદ્ધ પાછળનો ખર્ચ વધી જતો હોય। એટલે સ્વાભાવિક છે કે સરકાર જાહેર ક્ષેત્રો પાછળ જરૂરિયાતની ચીજવસ્તુઓ અને સેવાઓના ઉત્પાદન પાછળનું મૂડીરોકાણ ઘટાડી દે, એટલે આવી ચીજવસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન નીચું આવે અને એટલે અંશે દેશ છે એ આર્થિક રીતે નબળો પડે, ચીજવસ્તુઓના ભાવ પણ વધી જાય, ઉત્પાદન ઘટે એટલે માર્કેટમાં ચીજવસ્તુઓ અને સેવાઓનો પુરવઠો ઘટી જાય અને એની સામે જ્યારે માંગ વધુ હોય ત્યારે ચીજવસ્તુઓના ભાવ, સેવાઓના ભાવ વધતા હોય, જે ગરીબી માટેનું કારણ બને। હવે યુદ્ધની જ્યારે સ્થિતિ હોય ત્યારે લોકોની એક મેન્ટાલિટી એવી હોય કે ભવિષ્યમાં જરૂરિયાતની ચીજવસ્તુઓ અને સેવાઓની અછત સર્જાઈ જશે। યુદ્ધ સમયે લોકોની મેન્ટાલિટી કેવી હોય તો કે લોકો એવું વિચારતા થઈ જાય કે ભવિષ્યમાં જરૂરિયાતની ચીજોની અછત ઊભી થઈ જશે, અને એટલે જ લોકો શું કરે તો કે યુદ્ધની સ્થિતિમાં આવી જરૂરિયાતની ચીજવસ્તુઓની અછતથી બચવા માટે લોકો દ્વારા અનાજ, કપડાં, બળતણ, દવા વગેરે જરૂરિયાતની ચીજોની માંગ વધારી દેવામાં આવે, લોકો દ્વારા આવી જરૂરિયાતની ચીજોની સંગ્રહખોરી વધારવામાં આવે અને આવી જરૂરિયાતની ચીજોની માંગ વધારવામાં આવે। એટલે યુદ્ધ સમયે આવી જરૂરિયાતની ચીજોની માંગ વધી જતી હોવાથી આવી ચીજવસ્તુઓના ભાવ પણ
ખૂબ ઝડપથી વધતા થઈ જાય છે અને ઝડપથી વધતા ભાવો ગરીબી માટે જવાબદાર બને. આપણે ગરીબી માટેના જે આર્થિક કારણો ભણ્યા એમાં એક મુદ્દો હતો ઝડપથી વધતા ભાવો, એ કઈ રીતે ગરીબી માટે કારણભૂત છે એના વિશેની આપણે ત્યારે ચર્ચા કરી હતી. એટલે યુદ્ધ સમયે આ સ્થિતિ પણ સર્જાય કે લોકોની મેન્ટાલિટી કે ભવિષ્યમાં જરૂરિયાતની ચીજોની અછત સર્જાઈ જશે અને એટલે જ લોકો વર્તમાનમાં જ યુદ્ધ સમયની સ્થિતિમાં જ લોકો આવી ચીજોની સંગ્રહખોરી ચાલુ કરી દઈએ, આવી ચીજોની માંગ વધારી દઈએ અને એટલે જ માર્કેટમાં આવી ચીજોના ભાવ વધી જાય છે, જે ક્યાંક ને ક્યાંક ગરીબી માટે જવાબદાર બને છે આ પરિસ્થિતિ. એટલે આમ યુદ્ધ સમયે દેશ છે એ વિકાસની બાબતમાં ઘણો બધો પાછળ ધકેલાઈ જાય છે, કારણ કે ગવર્મેન્ટનો યુદ્ધ પાછળનો જે ખર્ચ થઈ જાય છે એના હિસાબે દેશ છે એ આર્થિક વિકાસની બાબતમાં 5 વર્ષ કે 10 વર્ષ કે 20 વર્ષ પાછળ ધકેલાઈ જાય છે. આ સ્થિતિનું સર્જન થાય છે અને ભારતે તો વારંવાર યુદ્ધનો સામનો કરવો પડ્યો છે, એટલે જ ભારતમાં યુદ્ધ પાછળ વધુ પડતો ખર્ચ થયેલો હોવાથી ભારતમાં વિકાસલક્ષી ખર્ચ એમાં ઘટાડો જોવા મળ્યો છે. યુદ્ધની સ્થિતિમાં ભારતે પોતાના સંરક્ષણ ક્ષેત્રને પણ મજબૂત કરવું પડ્યું છે અને એની પાછળ વધુ પડતો ખર્ચ થઈ જાય છે અને આ યુદ્ધ પાછળનો જે ખર્ચ છે એ બિન વિકાસલક્ષી ખર્ચ છે અને આવો બિન વિકાસલક્ષી ખર્ચ ગવર્મેન્ટનો વધી જાય ત્યારે ગવર્મેન્ટનો એની સામે વિકાસલક્ષી ખર્ચ ઘટતો હોય એટલે અંશે દેશમાં વિકાસના કાર્યો ઓછા થતા હોય, કારણ કે આવો યુદ્ધ પાછળનો ખર્ચ ગવર્મેન્ટનો વધી જાય છે એટલે દેશમાં વિકાસ પાછળના કાર્યો વિકાસ પાછળનો ખર્ચ ઓછો થાય, દેશનો આર્થિક વિકાસ એટલે અંશે કેવો રહીએ, નીચો રહીએ. ભારતનો આર્થિક વિકાસ નીચો રહ્યો હોય તો એની પાછળનું એક મહત્ત્વનું કારણ આ પણ છે કે યુદ્ધ જેવી સ્થિતિ હર હંમેશ ચીન અને પાકિસ્તાન સામે, આ બે દેશોને લીધે પણ ભારત આર્થિક વિકાસની બાબતમાં ક્યાંક ને ક્યાંક નીચો રહ્યો છે. પરિસ્થિતિ આ છે. એટલે આર્થિક વિકાસ નીચો રહીએ અને વધતા ભાવોની સ્થિતિ સર્જાય આ જ બાબત ગરીબી માટે જવાબદાર બને છે. એટલે આપણે અહીં યુદ્ધની સ્થિતિની વાત કરી કે યુદ્ધની સ્થિતિ હોય એ પણ ગરીબી માટે જવાબદાર કારણ ગણાય. હવે પછીની આપણે બીજા મુદ્દાની વાત કરીશું, સંરક્ષણ ખર્ચમાં વધારો. ભારતમાં ગરીબી માટે જવાબદાર અન્ય કારણોમાં બીજું કારણ કયું છે? તો કે સંરક્ષણ ખર્ચમાં વધારો. કઈ રીતે સંરક્ષણ ખર્ચમાં વધારો ગરીબી માટેનું કારણ બને છે એના માટેની આપણે વાત કરીએ. જો વારંવાર થયેલ યુદ્ધને કારણે સરકાર સંરક્ષણની બાબતમાં હવે ગંભીર બની ગઈ છે. સંરક્ષણની બાબતમાં જરી કંઈ કચાશ્રીએ એ ભારતને પરવડે તેમ નથી, જેનો કપરો અનુભવ આપણને 1962માં થઈ ગયો છે. એ સમયે જવાહરલાલ નહેરુની જે સરકાર હતી કે જે સંરક્ષણની બાબતમાં ગંભીર નહોતી, જેના લીધે જ ચીને એનો ફાયદો ઉઠાવ્યો અને ભારત ઉપર આક્રમણ કરી દીધું, જેમાં ભારતને બહુ મોટી નુકસાની સહન કરવી પડી. ખૂબ મોટો જમીન વિસ્તાર ચીનના હાથમાં વયો ગયો. ત્યારથી ભારત સરકાર સંરક્ષણની બાબતમાં ગંભીર બની ગઈ છે અને એટલે જ સંરક્ષણ વ્યવસ્થાને મજબૂત કરવા માટે ભારત સરકાર હર હંમેશ મિસાઇલ્સ, લડાકુ વિમાન, ટેન્કો, સબમરીન વગેરે પાછળ ખૂબ મોટા પ્રમાણમાં ખર્ચ કરે છે અને આ ખર્ચમાં સતત ને સતત ભારત સરકારે વધારો કર્યો છે. બધાને ખ્યાલ છે કે ફ્રાન્સ સાથે રાફેલ લડાકુ વિમાન માટેની ડીલ થઈ છે. એક વિમાનની કિંમત 1600 કરોડ છે અને આવા 36 વિમાન ભારત ફ્રાન્સ પાસેથી ખરીદશે. ઉપરાંત રશિયા પાસેથી MiG-29 લડાકુ વિમાનો, એની પણ ભારત હર હંમેશ ખરીદી કરતું રહ્યું છે. ઉપરાંત આધુનિક મિસાઇલ્સ, ટેન્કો, સબમરીન વગેરે પાછળ ભારત ખૂબ મોટો ખર્ચ કરે છે અને આ ખર્ચમાં ભારત સરકાર હર હંમેશ દર વર્ષે સતત વધારો કરતી જાય છે, કારણ કે સંરક્ષણની બાબતમાં જરી કંઈ કચાશ્રીએ એ ભારતને પરવડે તેમ નથી એ વાત છે. કારણ કે ભારતની બાજુમાં દુશ્મન દેશો બેઠા છે, પાકિસ્તાન અને ચીન, અને એની સામે લડવા માટે
ભારતે સંરક્ષણ ક્ષેત્રને હર હંમેશ મજબૂત કરવું પડે એમ છે અને એની પાછળ ખૂબ મોટો ખર્ચ કરવો પડે છે। અને વર્તમાન સમયમાં તો તમને બધાને ખ્યાલ છે આતંકવાદ જેવી સમસ્યાનો પણ ભારત સામનો કરી રહ્યું છે। તો આવી આતંકવાદ જેવી સમસ્યાઓ સામે લડવા માટે પણ સંરક્ષણ ક્ષેત્રને મજબૂત કરવું પડે, સંરક્ષણ ખર્ચમાં વધારો કરવો પડે, એટલે આ સ્થિતિ છે। હવે આ યુદ્ધ પાછળનો ખર્ચ, આતંકવાદ જેવી સમસ્યાઓ સામે લડવા માટેનો ખર્ચ, આ બધા જ ખર્ચ ભારતના વૈધા છે, એટલે કે સંરક્ષણ વ્યવસ્થા પાછળનો ખર્ચ વૈધો છે। અને આ સંરક્ષણ વ્યવસ્થા પાછળનો ખર્ચ છે એ પૂરેપૂરો બિન વિકાસલક્ષી ખર્ચ છે। હા, આવો ખર્ચ કરવાથી દેશનું સંરક્ષણ ક્ષેત્ર મજબૂત બને, દુશ્મન દેશે ભારત સામે આંખ ઉઠાવીને જોવું હોય તો પણ એને બે વાર વિચાર કરવો પડે, એ બહુ જરૂરી છે। પણ આ પૂરેપૂરો ખર્ચ છે આમ જોવો તો બિન વિકાસલક્ષી છે, આવા ખર્ચથી દેશનો વિકાસ થતો નથી। હવે ભારતનો આવો બિન વિકાસલક્ષી ખર્ચ સતત વધતો જાય છે, એટલે આવો ખર્ચ વધવાથી જ આપણા દેશનો વિકાસલક્ષી ખર્ચ ઘટે છે, પરિસ્થિતિ આ સર્જાય છે। આવો બિન વિકાસલક્ષી ખર્ચ એટલે એની સામે દેશનો વિકાસલક્ષી ખર્ચ એટલો ઓછો રહે, દેશમાં આર્થિક વિકાસના જે કામ છે એટલા ઓછા પ્રમાણમાં થાય, પરિસ્થિતિ આ સર્જાણી છે। એટલે જ દેશનો આર્થિક વિકાસ એટલે અંશે મંદ પડે છે અને ગરીબીની સ્થિતિ છે એ ઘડીકમાં દૂર થતી નથી। તો ભારતમાં ગરીબી ઝડપથી દૂર નથી થઈ, ગરીબીમાં નોંધપાત્ર ઘટાડો નથી થયો, એની પાછળનું એક રીઝન આ પણ છે કે દેશનું સંરક્ષણ ક્ષેત્ર મજબૂત કરવા માટે હર હંમેશ સંરક્ષણ ખર્ચમાં દેશની ગવર્મેન્ટે શું કરવું પડ્યું છે, વધારો કરવો પડ્યો છે। ખાસ તો કઈ સમસ્યાઓ, યુદ્ધ જેવી સમસ્યા અને આતંકવાદ જેવી સમસ્યાઓ, આવી સમસ્યાઓ સામે લડવા માટે ફરજિયાત આ ખર્ચ વધારવો પડે। અને આ ખર્ચ કેવો છે, તો કે બિન વિકાસલક્ષી છે, અને આવો બિન વિકાસલક્ષી ખર્ચ જો દેશનો વધી જાય તો સ્વાભાવિક છે કે દેશનો વિકાસલક્ષી ખર્ચ સામે એટલો ઘટે, અને એટલે જ દેશનો આર્થિક વિકાસ એટલે અંશે મંદ પડે, અને આર્થિક વિકાસ મંદ પડે એટલે ગરીબીમાં નોંધપાત્ર ઘટાડો શક્ય ન બને। તો ભારતમાં ગરીબી માટે જવાબદાર અન્ય કારણમાં આ બીજો મુદ્દો થયો સંરક્ષણ ખર્ચમાં વધારો। હવે આપણે ત્રીજો મુદ્દો સમજીએ, ખામીયુક્ત નીતિઓ। આ મુદ્દો સમજવાનો છે। બે માર્કમાં આ મુદ્દો પૂછાય કે ભારતમાં ગરીબી માટે ખામીયુક્ત નીતિ કઈ રીતે જવાબદાર બને છે, સમજાવો। તો આપણે આ સમજૂતી લખવાની થાય, જોઈએ। ભારત સરકારે દેશના આર્થિક વિકાસને ઝડપી બનાવવા માટે બીજી પંચવર્ષીય યોજનાથી મોટા પાયાના ભારે ઉદ્યોગોના વિકાસને વધુ મહત્ત્વ આપ્યું છે। પહેલી પંચવર્ષીય યોજનાનો સમયગાળો હતો 1951-1956 અને બીજી પંચવર્ષીય યોજના 1956-1961 દરમિયાન અમલમાં હતી। ભારતમાં જ્યારે આઝાદી પછી 1951માં આયોજન અમલમાં આવ્યું પ્રથમ પંચવર્ષીય યોજનાના સ્વરૂપમાં, ત્યારે પ્રથમ પંચવર્ષીય યોજનામાં ભારત સરકારે ખેતીના વિકાસને વધારે મહત્ત્વ આપ્યું હતું। પણ બીજી પંચવર્ષીય યોજના 1956થી શરૂ થવાની હતી ત્યારે ભારત સરકારને ભારતના પ્રખ્યાત આંકડાશાસ્ત્રી કમ અર્થશાસ્ત્રી પ્રોફેસર પીસી મહાલનોબિસ, પ્રશાંત ચંદ્ર મહાલનોબિસ, કે જે કેન્દ્રીય આંકડાકીય સંસ્થાના સ્થાપક છે, એણે ભારત સરકારને એવું સૂચન કર્યું બીજી પંચવર્ષીય યોજના શરૂ થવાની હતી ત્યારે પ્રોફેસર પીસી મહાલનોબિસે ભારત સરકારને એવું સૂચન કર્યું કે દેશના વિકાસને ઝડપી બનાવવો હોય તો દેશમાં મોટા પાયાના ભારે ઉદ્યોગોના વિકાસને વધારે મહત્ત્વ આપવું જ પડશે, એમાં ચાલશે નહીં। પ્રોફેસર પીસી મહાલનોબિસના સૂચનને સ્વીકારીને ભારત સરકારે બીજી પંચવર્ષીય યોજના શરૂ થઈ, ત્યારથી મોટા પાયાના ભારે ઉદ્યોગોના વિકાસને વધારે મહત્ત્વ આપવાનું શરૂ કરી દીધું છે। જેમ કે લોખંડ પોલાદના કારખાના,
વીજળી, થર્મલ પાવર સ્ટેશન, પેટ્રોલિયમ પેદાશો વગેરે, યુદ્ધ માટેના શસ્ત્રો બનાવવા, આ બધા જ મોટા પાયાના ભારે ઉદ્યોગોના વિકાસને ગવર્મેન્ટે વધારે મહત્ત્વ આપ્યું. અને આવા મોટા પાયાના ભારે ઉદ્યોગો ખાનગી ક્ષેત્રો દ્વારા વિકાસ પામે તેમ નહોતા, અને એટલે જ ભારત સરકારે આવા મોટા પાયાના ભારે ઉદ્યોગો જાહેર ક્ષેત્રોની મદદથી ડેવલપ કર્યા છે. આ માટે સરકારે જાહેર ક્ષેત્રોની સંખ્યાએ વધારી છે અને જાહેર ક્ષેત્રો પાછળના મૂડીરોકાણમાં પણ સરકારે ઘણો જ વધારો કર્યો છે. હેતુ એ હતો સરકારનો, સરકાર આવા મોટા પાયાના ભારે ઉદ્યોગોના ઝડપી વિકાસ દ્વારા, એટલે કે ઝડપી ઔદ્યોગિકરણ દ્વારા દેશના વિકાસને ઝડપી બનાવવા માગતી હતી, કે જેથી દેશની ગરીબી અને બેરોજગારી ઝડપથી ઘટે અને દેશ છે એમાં લોકોનું જીવનધોરણ ઊંચું જાય, દેશના લોકો ગરીબી બેરોજગારી જેવી ગંભીર સમસ્યાઓમાંથી મુક્તિ મેળવે, દેશના લોકોનું જીવનધોરણ ઊંચું જાય અને દેશ પણ આર્થિક રીતે સદ્ધર બને. આવા હેતુથી સરકાર દ્વારા બીજી પંચવર્ષીય યોજનાથી મોટા પાયાના ભારે ઉદ્યોગોના વિકાસને ખાસ મહત્ત્વ આપવામાં આવ્યું. બહુ સારી વાત છે કે સરકારે આવી નીતિ અપનાવી, અને બહુ જરૂરી પણ હતું. પણ સરકારની આ બાબતે થોડીક કચાશ એ રહી ગઈ કે દેશની વસ્તીનો મોટો ભાગ રોજગારીની બાબતમાં ખેતી ઉપર આધાર રાખે છે. દેશની વસ્તીનો મોટો ભાગ રોજગારી પ્રાપ્ત કરવા માટે શેના ઉપર આધાર રાખે છે? ખેતી ઉપર આધાર રાખે છે. અને ભારત સરકારે મોટા પાયાના ભારે ઉદ્યોગોના વિકાસને જેટલું મહત્ત્વ આપ્યું, એટલું મહત્ત્વ સામે ખેતીના વિકાસને આપ્યું નહીં. મોટા પાયાના ભારે ઉદ્યોગોના વિકાસને વધુ મહત્ત્વ આપવાની બાબતમાં સરકારે વધુ ધ્યાન આપ્યું, તો એની સામે ખેતીના વિકાસની અવગણના થઈ ગઈ, એટલે ખેતી ક્ષેત્રનો જોઈએ એવો વિકાસ થયો નહીં. આ વાત. એટલું જ નહીં, દેશના લોકોને વિશાળ માત્રામાં રોજગારીની તકો પૂરી પાડવાની બાબતમાં, દેશનું કુલ ઉત્પાદન વધારવાની બાબતમાં અને દેશના લોકોની આવકમાં ઝડપથી વધારો કરવાની બાબતમાં નાના પાયાના અને ગૃહ ઉદ્યોગો આશીર્વાદરૂપ હોય છે. શું કીધું? દેશના લોકોને રોજગારી પૂરી પાડવાની બાબતમાં, દેશના કુલ ઉત્પાદનમાં ઝડપી વધારો કરવાની બાબતમાં અને દેશના લોકોની આવક ઝડપથી વધારવાની બાબતમાં જે નાના પાયાના ઉદ્યોગો છે, જે ગૃહ ઉદ્યોગો છે, એ દેશ માટે આશીર્વાદરૂપ હોય છે. અને ભારત સરકાર દ્વારા આવા નાના પાયાના અને ગૃહ ઉદ્યોગોના વિકાસની પણ અવગણના થઈ, આવા ઉદ્યોગોના વિકાસ બાબતે પણ સરકાર ઝાઝું ધ્યાન આપી શકી નથી, આ પરિસ્થિતિ છે. અને એટલે જ આવા ઉદ્યોગોના ઓછા વિકાસને લીધે પણ લોકોની આવકમાં ઝડપી વધારો થઈ શક્યો નથી અને ગરીબીની સ્થિતિ દૂર થઈ શકી નથી. આ યાદ રાખજો. એટલું જ નહીં, ગરીબી બેરોજગારી જેવી સ્થિતિ દૂર કરવા, ગરીબી બેરોજગારી જેવી સમસ્યાઓને ઘટાડવા માટે ભારત સરકાર દ્વારા વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી છે. જેમ કે સ્વર્ણ જયંતિ ગ્રામ રોજગાર યોજના, સ્વર્ણ જયંતિ શહેરી રોજગાર યોજના, રોજગાર બાહેંધરી યોજના, જવાહર રોજગાર યોજના, અંત્યોદય યોજના, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેંધરી કાનૂન એટલે કે મનરેગા, આવી જાહેર વિતરણ વ્યવસ્થા, આવી અનેક યોજનાઓ ભારત સરકારે શેના માટે શરૂ કરી છે? તો કે ગરીબી બેરોજગારી જેવી સમસ્યાઓને ઘટાડવા માટે સરકાર દ્વારા આવી યોજના શરૂ કરવામાં આવી છે. પણ વારંવાર બદલાતી સરકારોને લીધે આવી યોજનાઓમાં સાતત્ય અને સંકલનનો શું જોવા મળ્યો છે? અભાવ જોવા મળ્યો છે. એક યોજના ઘણા બધા વર્ષો સુધી ચાલવી જોઈએ, તેમાં સાતત્ય જળવાણું કહેવાય, સંકલન જળવાણું કહેવાય. કોઈ પણ એક યોજના ગવર્મેન્ટ શરૂ કરે એ ઘણા લાંબા સમય સુધી દેશમાં સક્રિય રીતે કાર્યરત રહીએ તો એ યોજનાનું સાતત્ય અને સંકલન જળવાયું કહેવાય. પણ ભારતમાં વારંવાર બદલાતી સરકારોને લીધે આવી યોજનામાં સાતત્ય અને સંકલનનો હર હંમેશ શું જોવા મળ્યો છે? અભાવ જોવા મળ્યો છે. 5 વર્ષ કોંગ્રેસની સરકાર હોય, તો વડી ચૂંટણી થાય તો કોંગ્રેસની સરકાર ફેંકાઈ જાય, એના બદલે બીજેપી સરકાર આવે, વળી પાછી કોંગ્રેસ સરકાર આવે, વળી પાછી બીજો પક્ષ આવે. આ પરિસ્થિતિ ભારતમાં 1951થી લઈ અત્યાર સુધીમાં રહી છે કે પક્ષ બદલાઈ રાખે. હવે આનું રિઝલ્ટ એ આવે, આનું પરિણામ એ આવે કે કોંગ્રેસ સરકારે જે યોજના શરૂ કરી હોય, બીજેપી સરકાર આવે એટલે કોંગ્રેસ સરકારે શરૂ કરેલી યોજના બંધ કરી દઈએ, એના બદલે બીજેપી સરકાર પોતાની નવી યોજના લોન્ચ કરે.
વળી બીજેપી સરકારનો કાર્યકાળ પૂરો થાય અને કોંગ્રેસ સરકાર આવે તો બીજેપી સરકારે જે યોજના શરૂ કરી હોય એ કોંગ્રેસ સરકાર બંધ કરી દે, વળી પાછી નવી યોજના શરૂ થાય, આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે. ને એટલે જ યોજનાઓ શરૂ કરતી વખતે ગરીબી ઘટાડવા માટેના જે લક્ષ્યાંકો નક્કી કરવામાં આવ્યા હોય આવા ગરીબી ઘટાડવાના લક્ષ્યાંકો સિદ્ધ થઈ શક્યા નથી. એટલે જ દેશની ગરીબીમાં જે નોંધપાત્ર ઘટાડો થવો જોઈતો હતો એ થઈ શક્યો નથી. તો આ પરિસ્થિતિ છે કે વારંવાર બદલાતી સરકારોને લીધે ગવર્મેન્ટ દ્વારા ગરીબી અને બેરોજગારી ઘટાડવા માટે જે યોજનાઓ શરૂ કરવામાં આવી છે એમાં સાતત્ય અને સંકલનનો અભાવ રહ્યો છે. અને એટલે જ ગરીબી ઘટાડવા માટેના જે લક્ષ્યાંકો છે એ પૂરેપૂરા સિદ્ધ થઈ શક્યા નથી. અહીં આપણા માટે વિકલ્પ સ્વરૂપે પૂછાયું એક મોસ્ટ ટાઈમપી પ્રશ્ન કે ભારત સરકારે કઈ પંચવર્ષીય યોજનાથી મોટા પાયાના ભારે ઉદ્યોગોના વિકાસને વધારે મહત્ત્વ આપ્યું છે? તો આપણો આન્સર હોવો જોઈએ કે બીજી પંચવર્ષીય યોજનાથી મોટા પાયાના ભારે ઉદ્યોગોના વિકાસને વધારે મહત્ત્વ આપ્યું છે. અને એની સામે કોની અવગણના થઈ ગઈ? તો આપણો આન્સર હોવો જોઈએ કે ખેતીના વિકાસની અને નાના પાયાના તથા ગૃહ ઉદ્યોગોના વિકાસની શું થઈ ગઈ છે? અવગણના થઈ ગઈ છે. બરાબર. દેશની રોજગારી વધારવાની બાબતમાં, લોકોની આવક વધારવાની બાબતમાં અને દેશના લોકોને દેશના કુલ ઉત્પાદનમાં વધારો કરવાની બાબતમાં ક્યા ઉદ્યોગો વધારે ફાયદાકારક છે? તો આપણો આન્સર હોવો જોઈએ નાના પાયાના અને ગૃહ ઉદ્યોગો ફાયદામાં છે, આશીર્વાદરૂપ છે. તો આ રીતના ક્વેશ્ચનો આપણને પૂછાય તો આપણે એક એક માર્કમાં એના જવાબ લખવાના થાય. તો અહીં આપણો જે આ ગરીબી માટેના જે જવાબદાર અન્ય કારણો છે એમાં જે આપણો ત્રીજો મુદ્દો છે ખામીયુક્ત નીતિઓ, એની આપણે અહીં સમજૂતી પૂરી કરીએ છીએ. આ સાથે જ આપણા ગરીબી ઘટાડવા માટેના જે અન્ય કારણો છે એના ત્રણે ત્રણ મુદ્દા અહીં આપણા પૂરા. યુદ્ધ, સંરક્ષણ ખર્ચમાં વધારો અને ત્રીજો મુદ્દો ખામીયુક્ત નીતિઓ. તો આ સાથે આપણા ત્રણેય મુદ્દા પૂરા. તો અહીં આપણા ગરીબી માટેના જે કંઈ જવાબદાર કારણો હતા એની સમજૂતી સંપૂર્ણપણે પૂરી. સૌથી પહેલાં આપણે ગરીબી માટેના ઐતિહાસિક કારણો જોઈ ગયા, ત્યાર પછી ગ્રામીણ ગરીબી માટેના કારણો જોયા, ત્યાર પછી ગરીબી માટેના આર્થિક કારણો, ત્યાર પછી ગરીબી માટેના સામાજિક કારણો અને ત્યાર પછી ગરીબી માટેના અન્ય કારણો. ગરીબી માટેના ઐતિહાસિક કારણો કેટલા હતા? બે. ખેતીની નબળી સ્થિતિ અને ઉદ્યોગોની નબળી સ્થિતિ. ગરીબી માટેના ગ્રામીણ ગરીબી માટેના કારણો કેટલા હતા? બે. કુદરતી પરિબળ અને વસ્તી વિષયક પરિબળ. અને એ જ રીતે ગરીબી માટેના આર્થિક કારણો 5 હતા, ગરીબી માટેના સામાજિક કારણો 2 હતા અને ગરીબી માટેના અન્ય કારણો 3. એટલે 2 ને 2 4 ને 5 9 10 11 12 13 14 મુદ્દાઓ કુલ થાય. ગરીબી માટેના કુલ મુદ્દા, ગરીબીના જે કારણો છે એના કુલ મુદ્દા કેટલા થાય? 14. ઘણીવાર આપણને બોર્ડમાં એવો ક્વેશ્ચન પૂછાય કે ગરીબી માટેના કારણો સમજાવો, સ્પષ્ટતા ન કરે કે કયા કારણો, કે ઐતિહાસિક કારણો, કે સામાજિક કારણો, કે આર્થિક કારણો, કે અન્ય કારણો, કયા કારણો. આવી સ્પષ્ટતા ઘણીવાર બોર્ડ કરતું નથી. તો યાદ રાખજો, આવા સમયે જે 14 મુદ્દાઓ થાય છે બધાય કારણો મળીને, એમાંથી કોઈ પણ 5 બાબત તમારે લખવાની થાય, કોઈ પણ 5 કારણો તમે લખી શકો જો તમને સ્પષ્ટતા ન હોય તો. બાકી જો પરીક્ષામાં પ્રશ્નમાં એવી સ્પષ્ટતા કરે કે ગરીબી ઘટાડવા માટેના સામાજિક કારણો સમજાવો તો આપણે એ જ લખવા પડે, અન્ય કારણો સમજાવો તો આપણે એ જ લખવા પડે. પણ જો સ્પષ્ટતા ન હોય, એમ કહી દઈએ કે ગરીબીના કારણો સમજાવો, તો કોઈ પણ 5 મુદ્દા તમે લખી શકો. જો 5 માર્ક હોય તો 5 મુદ્દા, 3 માર્ક હોય તો કોઈ પણ 3 મુદ્દા લખી શકાય. તો અહીં આપણો આ ક્વેશ્ચન પૂરો. હવે પછીના લેક્ચરમાં આપણે ગરીબી ઘટાડવાના ઉપાયો વિશેની વાત કરીશું.